નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 11નું જે ઇંગ્લિશનું પેપર છે, નિદાન કસોટી, તેનું સોલ્યુશન જોવાનું છે. તેના ટોટલ માર્ક્સ છે 80 માર્ક્સ છે અને તમારો ટાઈમ છે 3 કલાકનો. ઓકે, તો ક્વેશ્ચન પેપરની શરૂઆત કરીએ તે પહેલાં તમારે આ જે પેપર છે તે માત્ર તમારી લખેલા પેપરના સોલ્યુશન માટે જ આનો ઉપયોગ કરવાનો છે. ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર 1. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો શું છે? તો કે પેરેગ્રાફ વાંચવાના છે અને પછી તમારે સવાલના જવાબ છે તે લખવાના છે. તો પહેલામાં તમને આપેલું છે, પહેલા પેરેગ્રાફનો જે સવાલ છે તે આપેલો છે કે હુ ઇઝ અઝાઝ. તો એનો આન્સર લખીશું કે અઝાઝ ઇઝ વન ઓફ ધી ઇલેક્ટ્રિશિયન ફ્રોમ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક રુઝા. ઓકે, બીજું છે હાઉ ઇઝ પેનલ ઇન્સ્ટોલ્ડ, એટલે કે પેનલને કેવી રીતે ઇન્સ્ટોલ્ડ કરવામાં આવે છે. તો કે ધ પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન સાઉથલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. બીજો પેરેગ્રાફ છે એના સવાલ જોઈએ તો વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ મધર્સ કીઝ. તો કે એનો આન્સર લખીશું કે મધર કીઝ કેર એવરીથિંગ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, એટલે કે મમ્મીનું જે ચુંબન છે તે બધું જ, જે તૂટેલા પગથી તૂટેલું હાર્ટ એટલે કે હૃદય હોય તો પણ એ ઠીક કરી શકે છે. બીજું છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ અ પાર્ટ ઓફ મધર, કે મધર્સ ઓન પાર્ટ શુડ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ત્રીજો પેરેગ્રાફ જોઈશું તો શું આવશે? પ્રેમ ચોપડા છે તેનું આપણને પૂછવામાં આવ્યું છે કે વેર ડીડ પ્રેમ ચોપડા ગાઈડ રામસિંહ. કે રામસિંહને શું કહે છે? તો કે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 એટ જ્વેલરી બ્રધર્સ શોપ. વોઝ પ્રેમ ચોપરા કોટ વાય? તો કે નો, બીકોઝ પ્રેમ ચોપરા ફેલ્ડ, એટલે કે તેને પકડવામાં આવ્યો નહોતો કારણ કે પ્રેમ ચોપડા છે તે નાસી ચૂક્યો હતો. આગળ જોઈએ અરુણ કૃષ્ણ મૂર્તિનું પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. તો એનો સવાલ જોઈશું કે હુ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ. તો કે એનો જવાબ લખીશું કે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ એન્વાયરોમેન્ટાલિસ્ટ. વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ હી ફાઉન્ડ એટ ધ એજ ઓફ 70? તો કે EFI, એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આગળ જોઈએ તો પેરેગ્રાફના પરથી આપણે સવાલના જવાબ લખીશું તો વોટ ડઝ ધ વર્ડ PYR મીન. તો કે તે એક ગ્રીક શબ્દ છે, તેનો આન્સર આવશે ફાયર. વોટ ઇઝ પાયરોટેનિક્સ? તો કે પાયરોટેનિક્સ મીન્સ ધ સાયન્સ ઓફ ફાયર વર્ક. આગળ જોઈએ રાઇટ ધ શોર્ટ નોટ ફ્યુઝિંગ ઓન ધ ક્વેશ્ચન. તો કે ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન છે એટલે કે તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે તેના પરથી તમારે શોર્ટ નોટ લખવાની છે. તો અહીંયા સાઈડમાં તમને આપેલું છે, તેનો તમે સ્ક્રીનશોટ લઈ અને જવાબ લખી શકો છો. એમાં પહેલું છે હેલન કિલર છે એટલે અ ગિફ્ટ ઓફ ગિફ્ટેડ લર્નર, તેના વિશેની ટૂંક નોંધ લખવાની છે. અને બીજું છે તે છે પાયરોટેનિક્સ, એટલે કે તેના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. આગળ જોઈએ ક્વેશ્ચન 3, તેમાં તમારે ટ્રુ ફોલ્સ લખવાના છે. તેમાં પહેલું છે પ્રેમ ચોપરાસ મોટિવ ઇઝ નોબલ, તો તેમાં આવશે ફોલ્સ એટલે કે ખોટું. બીજું છે રંજીત સિંહ ઇઝ ધ
સરપંચ ઓફ તાજનગર વિલેજ, તો એમાં પણ આવશે ખોટું. મિસ સુલીવન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિટી, તો એમાં પણ આવશે ટ્રુ, એમાં આવશે સાચું. ધ એંગલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ ઓફ ધ ક્રિએશન, તો એમાં આવશે ફોલ્સ. સેક્શન બી છે, રીડ ધ સ્નાઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમારે આ વાંચવાનું છે અને નીચેના જે સવાલ છે તેના જવાબ લખવાના છે. તો તેમાં આપણે લખીશું, પહેલો સવાલ છે વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી, તો એનો જવાબ લખીશું કે વેન સ્કૂલ માસ્ટર ગેવ હર હોમવર્ક શી ગેટ એંગ્રી. જ્યારે સ્કૂલના ટીચર છે તે હોમવર્ક આપે છે ત્યારે તે ગુસ્સે થાય છે. હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ, તો કે એંગ્રી ગર્લ બ્રેક્સ ટીપ ઓફ ધ પેન્સિલ. વોટ ઇઝ ધ એન્ટોમી ઓફ ધ ઓફ વર્ડ કાઇન્ડ લેડ, તો કે એક્સટિંગ્યુશિંગ. આગળ છે ક્વેશ્ચન નંબર 5, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, પેરેગ્રાફ વાંચવાનો છે અને સવાલના જવાબ તમારે લખવાના છે. જુઓ તેમાં સવાલના જવાબ આપેલા છે, વેર ઇઝ વેળાવદર સિચ્યુએટેડ, તો કે વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. વોટ ઇઝ વેળાવદર ફેમસ ફોર, તો કે વેળાવદર ઇઝ ફેમસ ફોર બ્લેક બક. ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ કન્ટ્રીઝ વેર બ્લેક બક્સ આર અરાઉન્ડ ફાઉન્ડ, તો કે પાકિસ્તાન, નેપાલ એન્ડ ઇન્ડિયા. વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા, તો કે ઇન ગુજરાત, એટલે કે સૌરાષ્ટ્ર. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ્સ, તો કે બ્લેક બક. ક્વેશ્ચન નંબર 6 છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ડેટા વાંચી અને તમારે જવાબ લખવાના છે. તો એમાં આપણે લખીશું, હુ ઇઝ બાયર, તો નંદી શાહ ઇઝ બાયર. વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટોર, તો કે જલારામ પ્રોવિઝન સ્ટોર. વિચ આઇટમ ડીડ ધ બાયર બાય ફ્રોમ ધ સ્ટોર, તો કે પાર્લેજી, અમૂલ ઘી, પાવડર એન્ડ કોફી. હાઉ મચ ઘી ડીડ ધ બાયર બાય, એટલે તો એમાં આવશે 1 kg, એટલે કે 1 kg. વોટ ડીડ ધ ટોટલ અમાઉન્ટ, ટોટલ કેટલો થયો, તો કે 640 રૂપિયાનો ટોટલ થયો. આગળ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7, તો કે રીડ ધ ફોલોવિંગ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ડાયલોગ તમારે વાંચવાના છે અને પછી એના પરથી સવાલના જવાબ છે તે તમારે લખવાના છે. તો પહેલું છે, ઇન વિચ બેંક ડઝ મિસ્ટર પટેલ વેન ટુ ઓપન હિઝ એકાઉન્ટ, તો કે એક્સિસ બેંક. વોટ ટાઈપ ઓફ એકાઉન્ટ વિલ મિસ્ટર પટેલ ઓપન, તો કે સેવિંગ એકાઉન્ટ. હાઉ મચ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક, તો કે 1000 રૂપીઝ રિક્વાયર્ડ ફોર ચેકબુક. હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ ઇનિશિયલી, તો કે 500 રૂપીઝ. સેક્શન સી છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, તો લેંગ્વેજના જે પ્રકાર છે, ફંક્શન છે, તેને તેની સાથે જોડવાનું છે. નિલેશ વર્ક્સ ઇન ધ સ્કૂલ, તો એની સાથે આવશે સી, ઓકે. સ્પેસિફાઈંગ લોકેશન, તેની સાથે શું આવશે, સી આવશે. ગુડ મોર્નિંગ રાકેશ, તો એની સાથે આવશે બી, એક્સપ્રેસિંગ નાઇસી. સી છે જિજ્ઞા, હુ ઇઝ માય ફ્રેન્ડ સિંગ વેલ, તો એની સાથે આવશે પ્રિસ્ક્રાઇબિંગ પર્સન. ક્વેશ્ચન નંબર 9 છે, કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝડ ઓન ધ ફંક્શન ગીવ ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે ખાલી જગ્યામાંથી તમારે વિકલ્પો પસંદ કરી અને તમારે લખવાનું છે, ઓકે.
તો પહેલું છે એ છે નિશાંત, વેન વિલ યુ રિટર્ન માય પેન ડ્રાઈવ? રોશન, રોશન કહે છે કે આઈ મે રિટર્ન ઇટ ટુડે ઓર ટુમોરો, એમાં આવશે ઓપ્શન ડી. બી છે યુ, હિયર ઇઝ ઇટ યોર ન્યૂ સ્ટડી ટેબલ? તો મનીષા શું કહે છે કે ઇટ ઇઝ નોટ અ બિગ એઝ ધ ઓલ્ડ વન. આગળ જોઈએ, વિરલ કહે છે કે આઈ સ્કોર્ડ 99 માર્ક્સ ઇન મેથ્સ. વિપુલ શું કહે છે? કોંગ્રેચ્યુલેશન. ક્વેશ્ચન નંબર 10 જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. તો પહેલું છે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ, એન્ડ તેમાં આવશે ટેક આઉટ ધ બેટરી, ઓપ્શન સી. આગળ છે માઉન્ટ આબુ ખાલી જગ્યા, તેમાં આવશે ઇઝ ધ હિલ સ્ટેશન વિચ ધ ફેમસ ફોર ધ દેલાવારા ટેમ્પલ. સી છે ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, તો કે હાઉ મેની ગર્લ્સ આર ધેર? અહીંયા તમને કીધું છે કે ઇન્ક્વાયરી એઝ નેચર, તો ક્વેશ્ચન કરવાનો છે કે હાઉ મેની ગર્લ્સ આર ધેર. ક્વેશ્ચન નંબર 11 છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો એમાં છે કૌંસમાં આપેલા જે શબ્દો છે તેનો તમારે ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે ઇન મેની કન્ટ્રીઝ ફાયર વર્ક આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય કોમ્યુનિટી, ઓનલી ઇન્ડિવિજ્યુઅલ ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર અલાઉડ. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે કોમ્યુનિટી, બીજી ખાલી જગ્યામાં આવશે ઇન્ડિવિજ્યુઅલ, અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે એક્સપર્ટ. ક્વેશ્ચન નંબર 12 છે, ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દ તમારે લખવાના છે. તો એમાં પહેલું છે સ્લિમ, તો સ્લિમનું સમાનાર્થી થશે થીમ. બીજું છે એનિમી, તો એનિમીનું સમાનાર્થી થશે ફો. ત્રીજું છે સ્નેક, તો સ્નેકનું થશે જીટર. સેક્શન ડી છે ક્વેશ્ચન નંબર 30, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગીવન બિલો ચૂઝિંગ ધ કરેક્શન ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાંથી તમારે યોગ્ય શબ્દ પસંદ કરી અને આખો પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. ઓકે, જુઓ પહેલું છે મિહિર વોન્ટેડ ટુ નો ઇફ, તો પહેલી ખાલી જગ્યામાં આવશે આઈ. આઈ કુડ સ્પીક ટુ વિનય, જય રિપ્લાઈડ ધેટ વિનય વોઝ નોટ એટ હોમ એન્ડ વોન્ટેડ ટુ નો હુ વોઝ સ્પીકિંગ ઇન્ટ્રોડ્યુસિંગ હિમસેલ્ફ. મિહિર સેડ દેટ હી વોઝ હિઝ ક્લાસમેટ એન્ડ રિક્વેસ્ટેડ જય ટુ આસ્ક વિનય ટુ કોલ હિમ. જય સેડ ધેટ હી વિલ, એટલે કે પહેલી ખાલી જગ્યામાં શું આવશે? આઈ આવશે. બીજી ખાલી જગ્યામાં આવશે વોઝ. ત્રીજી ખાલી જગ્યામાં આવશે હિમસેલ્ફ. અને ચોથી ખાલી જગ્યામાં આવશે વિલ. ક્વેશ્ચન નંબર 40 જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તેમાં આપણે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી બનાવવાનું છે. તો પહેલું વાક્ય છે નર્વ્સ વિલ સ્ટેન્ડ ફર્સ્ટ, નંદિની વિલ સ્ટેન્ડ ફર્સ્ટ. તેમાં આપણે એન્ડનો ઉપયોગ કરીશું અને લખીશું કે નર્વ્સ એન્ડ નંદિની વિલ સ્ટેન્ડ ફર્સ્ટ. બીજું છે હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. તો આપણે બટનો ઉપયોગ કરીશું, હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. ત્રીજું છે કાજલ વિલ નોટ અટેન્ડ ધ ક્લાસ, શી ઇઝ ઇલ. તો એમાં શું લખીશું કે કાજલ વિલ નોટ અટેન્ડ ક્લાસ બીકોઝ ધ ક્લાસ શી ઇઝ ઇલ, બીકોઝ શી ઇઝ ઇલ. આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 15 છે, રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા જે શબ્દો છે તેનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે.
જુઓ, ધ ગુડ લોર્ડ વોઝ, તેમાં શું છે, એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડે, હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ ડે ઓફ ઓવરટાઈમ, વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન્ડ એંગલ ઇપિયર ધેર. ઓકે, પહેલી ખાલી જગ્યામાં આવશે એક્સ્ટ્રીમલી, બીજી ખાલી જગ્યામાં આવશે સિક્સ, અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે વેન. ક્વેશ્ચન નંબર 16 છે, ડૂ એઝ ડિરેક્ટેડ. તો એ તમારે 4 માર્ક્સનો જે ક્વેશ્ચન છે તે તમારે જાતે કરવાનો છે. ક્વેશ્ચન નંબર 17 છે, સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. એટલે કે તમારે જે અન્ડરલાઇન જે કરેલો જે શબ્દ છે તેના પરથી સવાલ બનાવવાના છે. પહેલું છે પિંકી ઇઝ અ પેઇન્ટર, તો તમારે અહીંયા લખવાનું હુ ઇઝ પિંકી, પિંકી શું છે. ઓકે, બી છે અ સમર વેકેશન લાસ્ટ ફોર 35 ડેઝ, તો એમાં લખીશું હાઉ લોંગ ડઝ સમર વેકેશન લાસ્ટ. સી છે કોમલ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે, તો એમાં લખીશું કે હાઉ ઓફ્ટન ડી કોમલ ગો ટુ ધ લાઇબ્રેરી, ઓપ્શન એ. આગળ છે ધ મધર યુનિક ક્રિએશન, એટલે કે જે પેરેગ્રાફ છે એના પરથી 30 શબ્દોનો તમારે લખવાનું છે, 30 શબ્દો લખવાના છે અને વાક્યો બનાવવાના છે. એમાં જુઓ, પહેલું છે લખીશું આન્સર આપણે તેનો, જુઓ મધર ઇઝ વન્ડર ક્રિએશન, વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. વેન ગોડ ક્રિએટ મધર હી વોન્ટેડ ઓલ હર પાર્ટ્સ ટુ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, હર લેપ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ અપ, હર કીસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, શી વુડ હેવ 6 પેર્સ ઓફ હેન્ડ્સ ટુ મેનેજ હર ચિલ્ડ્રન એન્ડ ફેમિલી વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, શી વુડ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, She would have 3 pairs of eyes, 1 pair that see her children through closed doors, another pair to look at the children and say I understand and I love you without uttering a word, and the third pair to see all secret things without opening them. Her tears could be for pain or joy and a pride or disappointment or loneliness. આખો જે પેરેગ્રાફ છે તે તમારે ક્વેશ્ચન નંબર 19માં લખવાનો છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બીજું છે રાઇટ અ રિપોર્ટ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 60 વર્ડ્સ, એટલે કે તમારે 60 વર્ડમાં તમારે લખવાનું છે. અહીંયા નીચે જુઓ, તમને આપેલો છે કે June 5 ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10 ડિસાઇડેડ ટુ સેલિબ્રેટેડ ધીસ ડે બાય પ્લાન્ટિંગ સેપ્લિંગ્સ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. Each student pledged to look after one tree. The message was save the trees and the trees will save you. An exhibition was also held in the assembly hall. The topic was environmental problems in cities. There were charts and models which showed the cause of air, water and noise pollution and how we can prevent or control it. The student explained the bad effect of environmental pollution. એટલે કે તમારે વર્લ્ડ
એન્વાયરમેન્ટ ડે છે તેના વિશે 60 શબ્દોમાં જો પેરેગ્રાફ લખવાનો હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો. આગળ છે ક્વેશ્ચન નંબર 20, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. એટલે કે જે આ ચિત્ર છે તેના વિશે તમારે 10 વાક્યો લખવાના છે જે તમારે જાતે કરવાનું રહેશે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આ સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બીજા કોઈ પેપરનું સોલ્યુશન લઈને આવાને આવ્યા અભ્યાસને લગતા વિડીયોઝને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ સુધી, તમારી ફેમિલી સુધી શેર કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો. થેન્ક યુ.